पुरुषार्थ सिद्धि उपाय। अमृत चंद्राचार्य भगवान रचित पुरुषार्थ सिद्धि उपाय नो स्वाध्याय अपने घणा वखत थी करी रह्या छे। एमां 35मी गाथा नो स्वाध्याय चाले छे। 35मी गाथा एनो अन्वयार्थ टीका भावार्थ अने पूज्य गुरुदेव कांजी स्वामीए आ गाथा उपर जे विस्तार कर्यो छे एना केटलाक अंशो आपणे कर्या छे। हवे आजे आगळ ए अंशो लईए ते पहेला सहज पुनरावर्तन करिए। 35मी गाथामां मूळ वात ए करवामां आवी के प्रशस्त अनेकांतात्मक अर्थात अनेक स्वभाववाळा तत्वो अथवा पदार्थो अनेक स्वभाववाळा केम के एमां एवा गुण पड्या छे ने तो गुणना परिणमन रूप स्वभाव होय ने एटले पछी अनेकपण होय अनेक धर्म अनेक गुणों जेमां रह्या छे एवा पदार्थो तो एवा पदार्थो नो निर्णय सत्य साचो निर्णय करवो ए योग्य छे अने ए ज सम्यक ज्ञान छे। अने ए सम्यक ज्ञान केवुं छे तो के छे के ए संशय विपर्य अने विमोह रहित छे अने ए એ સમ્યક જ્ઞાન આત્માનું નિજ સ્વરૂપ છે। જેમ સમ્યક દર્શન આત્માનું નિજ સ્વરૂપ છે એ વાત 22મી ગાથામાં આવી એ જ રીતે અહીંયા 35મી ગાથામાં સમ્યક દર્શન છે તે આત્માનું નિજ સ્વરૂપ છે। અહીંયા વ્યવહાર અને નિશ્ચય નહીં બંનેથી વાત કરવામાં આવી છે એને એવા ભેદ પાડી અને જુદી કહેવામાં નથી આવી કે આ નિશ્ચયથી આમ અને વ્યવહારથી આમ સમગ્રપણે વાત કરવામાં આવી છે અને વ્યવહારની મુખ્યતાથી વાત છે છતાંય એમાં સાથે ગર્ભિતપણે નિશ્ચયથી જે વાત છે એને ગુરુદેવે બહાર કાઢી છે અને સમજાવી છે તો આગળ સ્વાધ્યાય લઈએ। ગુરુદેવે જે વાત કરી છે એ લઈએ। પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પ્રવચન ભાગ પહેલો એના પારણ નંબર 434 ઉપર છેલ્લો પેરેગ્રાફ એ આપણે કર્યો છે ત્યાંથી ફરીથી શરૂઆત કરીએ છીએ। ગુરુદેવ કહે છે કે નિશ્ચય મોક્ષ માર્ગ જે મોક્ષનું કારણ વ્યવહાર મોક્ષ માર્ગ મોક્ષનું કાર્ય કારણ લેવું। ગુરુદેવ કહે છે કે ખરેખર તો નિશ્ચય મોક્ષ માર્ગ છે તે જ મોક્ષનું કારણ છે અને વ્યવહાર મોક્ષ માર્ગ એ મોક્ષ માર્ગનું એટલે મોક્ષનું કારણ અહીંયા જે કહેવામાં આવ્યું એમ લીધું છે તો ખરેખર એ અહીંયા નથી કહેવું પણ એ રીતે કહેવાય છે વ્યવહારથી કહેવાય છે એ રીતે વ્યવહારથી કહેવાય। નિશ્ચયથી એ વાત અંદર ગર્ભિતપણે પડેલી જ છે અને આચાર્ય ભગવાને એ વાતને અહીંયા વ્યવહારની વાતને સમજાવી છે તો એમના અંતરમાં પણ એ વાત છે એટલે ખરેખર નિશ્ચયથી એ વ્યવહાર મોક્ષ માર્ગ છે તે મોક્ષનું કારણ નથી એ નથી અને એમ કહેવું પણ એ રીતે કહેવાય છે। કોને માટે કહેવાય છે કે જેને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો છે એને માટે એવો વ્યવહાર રૂપ મોક્ષ માર્ગ કહેવામાં આવે છે। આત્માનું સમ્યક દર્શન જે યથાર્થ થયું એ નિજ રૂપ છે એ વાત 22મી ગાથામાં આવી પણ એમાં પણ શું વાત કરી કે એમાં પરને સ્થિર કરવા આદિનો વિકલ્પ પરને સ્થિર કરવા એટલે જે પર પદાર્થો છે એ બધાને જેમ છે તેમ શ્રદ્ધવા સમ્યક દર્શનની વાત છે એટલે શ્રદ્ધાની વાત છે તો એમાં પરની શ્રદ્ધા જેમ છે તેમ કરવી એવો વિકલ્પ એટલે કે એકેન્દ્રિય હોય તો એને એકેન્દ્રિય નહીં માનતા એને જીવ માનવો બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય એમ જ્યારે આપણે
કહીએ છીએ છ કાય ના જીવ, એ છ કાયના જીવ નથી, જીવ જીવ જ છે, એને કાયાથી એ જુદા છે. એવી જે શ્રદ્ધા કરવી એટલે એમ એને સ્થિર કરવું, એ રીતે એ વિકલ્પ છે. એ શ્રદ્ધાન જે છે એ પરને સ્થિર કરવા રૂપનું એ વિકલ્પ જે છે, એમાં દેવગુરુ શાસ્ત્રનો પણ વિકલ્પ હોય. સાચા દેવગુરુ શાસ્ત્ર કેવા હોય એવો પણ વિકલ્પ હોય. કોને દેવ કહેવાય, જેને કેવળ જ્ઞાન થયું છે એ જ સાચા દેવ છે. તો એ રીતે દેવગુરુ શાસ્ત્રનો પણ એવો જ વિકલ્પ હોય. પણ એ બધું વ્યવહાર નથી, એને વ્યવહારથી સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે, તો એ વ્યવહાર નથી, એને આત્માનું રૂપ કહેવાય. એને સમ્યક દર્શનને જ્યારે આત્માનું રૂપ કહેવામાં આવ્યું તો જ્યારે આવું વ્યવહાર સંકિત છે એને પણ વ્યવહાર નહીંથી આત્માનું રૂપ કહેવાય નથી, તેને કહેવું એ વ્યવહાર છે. એટલે વ્યવહારથી કહ્યું એટલે એ વાત એમાં ગર્ભિતપણે એમાં સાથે આવી ગઈ કે નિશ્ચયથી કંઈક બીજી વાત પણ છે. એટલે વ્યવહાર નહીંથી આત્માનું રૂપ કહેવાય નથી, તેને કહેવું એ વ્યવહાર છે. એટલે ખરેખર દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ સમ્યક તો નથી. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય એટલે કંઈ સંકિત કહેવાય ના, એટલા માત્રથી સંકિત નથી. પણ જેને સમ્યક દર્શન છે એને સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય છે. એટલે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા, એને વ્યવહાર સંકિત કહેવામાં આવે એવું વ્યવહાર સમ્યક દર્શન છે હોય છે. જેને નિશ્ચયથી પોતાના આત્માની અનુભૂતિ સહાનુભૂતિ સહિત સમ્યક દર્શન થયું છે, તેને નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના વિદ્રાગી પરિણામ થયા છે, એવા રત્નત્રય પ્રગટ થયા છે એવા સંકિતીને પછી દેવગુરુ શાસ્ત્રની સાચી શ્રદ્ધા હોય છે, એ બધાને આપણે વ્યવહાર સંકિત કહીએ છીએ. એટલે જયારે સંકિતને, સમ્યક દર્શનને આત્માનું રૂપ કહ્યું છે તો પછી આ વ્યવહાર નહીંથી આને પણ આત્માનું રૂપ કહેવાય. એવી રીતે અહીંયા જ્ઞાનને માટે પણ ગુરુદેવ સમજવાનું કહે છે કે એવી જ રીતે આમ જ્ઞાન આત્માને અવલંબે, જે સ્વરૂપને અવલંબે જ્ઞાન થયું, એટલે સ્વરૂપને અનુસરીને, સ્વરૂપને અવલંબીને જે જ્ઞાન થયું, જે સ્વસત્તા અવલંબનશીલ જ્ઞાન, એ પરમાર્થે મોક્ષનું કારણ છે, એ સમ્યક જ્ઞાન છે, એ ખરેખર આત્મરૂપ છે. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ કરી અને એમાં એકાગ્રતા કરતા નિર્વિકલ્પ ધ્યાનમાં જે સમ્યક જ્ઞાન થયું છે, આત્માનું જ્ઞાન થયું છે, એ પરમાર્થે મોક્ષનું કારણ છે અને એ આત્મરૂપ છે. એટલે એ નિશ્ચયથી સમ્યક જ્ઞાન છે. પણ અહીંયા જ્યારે એમ કહેવામાં આવ્યું, અહીંયા જે રીતે વાત કરવામાં આવી, એ રીતે જે સમ્યક જ્ઞાનની વાત કરવામાં આવી કે પદાર્થો માં અનેક ધર્મ છે અને એ અનેક ધર્મને જેમ છે તેમ જાણવા, એવી જે સમ્યક જ્ઞાનની વાત કરવામાં આવી, તો એવું વ્યવહાર સમ્યક જ્ઞાન, એ વ્યવહાર સમ્યક જ્ઞાન જે છે એને પણ અપેક્ષાથી અહીંયા આત્માનું રૂપ કહેવામાં આવ્યું. કઈ અપેક્ષાથી? કે જેને નિશ્ચયથી સમ્યક જ્ઞાન છે કે જે આત્માનું રૂપ છે, તો એવા જીવને માટે આ વ્યવહાર સમ્યક જ્ઞાન છે એને આત્માનું રૂપ વ્યવહારથી કહેવામાં આવે છે. ગુરુદેવ કહે છે એમ જ્ઞાન આત્માને અવલંબે, જે સ્વરૂપને અવલંબન થયું અને સ્વસત્તા અવલંબનશીલ જ્ઞાન, એ પરમાર્થે મોક્ષનું કારણ છે, આત્મરૂપ છે. એની સાથે પરસત્તાવલંબી આ શાસ્ત્ર આદિનું જ્ઞાન વ્યવહારે મોક્ષનું કારણ કહ્યું, એને વ્યવહારે મોક્ષનું કારણ કહ્યું એટલે સમ્યક જ્ઞાન કહ્યું. કેમ કે સમ્યક જ્ઞાન છે તે મોક્ષનું કારણ કહ્યું છે ને, એટલે એને પણ એવી રીતે વ્યવહારથી મોક્ષનું કારણ કહ્યું, એને વ્યવહારે આત્મરૂપ કહ્યું. નિશ્ચય અને વ્યવહારની આ વાત છે, એને જે સમજતા નથી એ બધા ભૂલ કરે છે. વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજવામાં ભૂલ કરે છે. આ વાત કરી એટલે કોઈ મુમુક્ષુએ કહ્યું કે મોકળાશ થઈ,
મોકળાશ્રય એટલે આમ કે અને વ્યવહારથી ને નિશ્ચયથી બંને રીતે મોક્ષની વાત કરીને કે એના કારણ રૂપે આ રીતે હોય એટલે પેલાને એમ કે આ બરાબર છે. બે કયા ગુરુદેવ કે છે કે શાની મોકળાશ, મોકળાશ કઈ થઈ, મોકળાશ થઈ કઈ રીતે? એ વ્યવહારથી કહ્યું છે, જે કહેવામાં આવ્યું છે તે વ્યવહારથી મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે, વ્યવહારથી આત્મરૂપ કહેવામાં આવ્યું છે. આત્મરૂપ વ્યવહાર કહેવાય છે એટલે કે ખરેખર છે નહીં, તો પછી એમાં મોકળાશ ક્યાં આવી? ઘણાના મનમાં એમ છે કે આ પણ મોક્ષ માર્ગ છે, વ્યવહાર મોક્ષ માર્ગ પણ છે અને નિશ્ચય મોક્ષ માર્ગ છે, બે મોક્ષ માર્ગ છે એવી જેની માન્યતા છે ને એને આ મોકળાશ લાગે. ગુરુદેવ કે છે એ વ્યવહારથી કહ્યું છે, વ્યવહારથી નો અર્થ જ એ છે કે ખરેખર નથી, તેમાં મોકળાશ ક્યાં આવી ભાઈ તારે? જે અનાત્મરૂપ છે તેને આત્મરૂપ કહેવું એ વ્યવહાર નયના લક્ષણ છે, કેમ કે એ સ્વભાવ છે અને ખરેખર એ વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો હોય, આત્માનું રૂપ કહેવામાં આવ્યું હોય તો પણ એ શું છે? એ સ્વભાવ રૂપ છે એટલે એ બંધનું કારણ છે, એને મોક્ષ માર્ગ કહેવો એ વ્યવહાર નયનું લક્ષણ છે, વ્યવહારથી વાત કરવામાં આવી છે એમ એવી વાત છે. કેમ કે એ હોય છે, એ હોય છે, સાથે એવું હોય છે અને એવું સાથે હોય છે તો એનું જ્ઞાન કરાવવામાં આવે છે. જેને સમ્યક દર્શન છે તો એને સાચા દેવ ગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા હોય છે, એવું જ્ઞાન કરાવવામાં આવે છે. નિશ્ચય સમ્યક દર્શન છે અને એમ હોય છે. એવી જ રીતે નિશ્ચયથી જેને સમ્યક જ્ઞાન છે તો એને પણ પદાર્થોની અનેકાંત સ્વરૂપ શ્રદ્ધા, જેમ ભગવાનના જ્ઞાનમાં પદાર્થનું વર્ણન આવ્યું છે, અનેક ધર્મ આવ્યા છે, એવી એની એનું જ્ઞાન એને હોય છે તો એને સમ્યક જ્ઞાન વ્યવહારથી કહેવામાં આવે છે. અને સમ્યક જ્ઞાનને જ્યારે આત્માનું રૂપ કહ્યું છે તો પછી આને વ્યવહારથી આત્માનું રૂપ કહેવાય છે, પણ એ છે શું? એ બધો સ્વભાવ છે એટલે એ બંધનું કારણ છે, એટલે એ વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવાયું છે, વ્યવહારથી આત્માનું રૂપ કહેવાયું છે. દેવ કહે છે કે ભાઈ અહીંયા તો ટૂંકું કહેવું છે એટલે ત્યાં સંકેલીને એમ જ વાત આવે ને, અહીંયા એ રીતે વાત આવી છે, પણ વાતને સમજવી જોઈએ કે એ જ્યારે કહ્યું છે તો એની સાથે એ રહેલ જે નિશ્ચયની વાત એ શું છે. કેમ કે અહીંયા વાત જે કરવામાં આવી છે તો એવું પણ પરિણામ હોય છે, એટલા માટે કે વાત કરવામાં આવી છે, પણ મૂળ વાતને સમજવાની જરૂર છે. ગુરુદેવ કહે છે કે જો પરમાત્મ પ્રકાશમાં તો એમ આવ્યું હતું કે ધ્રુવ તે આત્મરૂપ છે, ધ્રુવ તે આત્મરૂપ છે, ઉત્પાદ વય તે ખરેખર આત્મરૂપ છે જ નહીં, એટલી ઊંચી વાત એમાં તો આવી ગઈ. ઉત્પાદ વ્યય એટલે પર્યાય, ભલે ને નિર્મળ પર્યાય હોય તો પણ, નિર્મળ પર્યાય હોય તો પણ જે ઉત્પાદ વય છે તે ખરેખર આત્મરૂપ છે જ નહીં, એવી વાત પરમાત્મ પ્રકાશમાં કરવામાં આવી. ધ્રુવ તે આત્મરૂપ છે જે બદલાતું નથી, જે એક સરખું રહે છે, જે ત્રિકાળ એક સરખું જ રહે છે, જેમાં કોઈ ફેરફાર થતો નથી, જેમાં અશુદ્ધિ વ્યાપતી નથી, જેમાં મલિનતા થતી નથી, જે શાશ્વત ચીજ છે, જેનું લક્ષ્ય કરતા પોતાને વિતરાગી પરિણામ થાય છે, મોક્ષ માર્ગના પરિણામ થાય છે, એવું ધ્રુવ, ધ્રુવ એ જ આત્મરૂપ છે. આવી વાત હતી. એ આત્મ સ્વરૂપ એને કહીએ કે ધ્રુવ છે એને આત્મ સ્વરૂપ કહીએ, એ આત્મરૂપ કહીએ. ઉત્પાદ વ્યય જે પર્યાય છે એ ખરું આત્મ સ્વરૂપ નથી, એટલે એ વ્યવહાર આત્મ સ્વરૂપ છે એમ ત્યાં તો વાત કરવામાં આવી હતી. પરમાત્મા પ્રકાશ ઉપર ગુરુદેવના પ્રવચનમાં એ વાત આવી હતી, એટલે એ સંબંધીની વાત કરતા ત્યાં એ વાત કરી હતી એમ કહે છે. અને મુમુક્ષુ કહે છે કે હા, આપે એ વખતે આ જે ઉત્પાદ વ્યય જે પર્યાય એને તો અનાત્મા પણ કહ્યો હતો, એને તો અનાત્મા કહ્યો હતો ત્યારે જયારે આ વાત ચાલતી હતી, નિશ્ચયથી પરમાત્મા પ્રકાશ માં જે વાત આવી હતી તે વખતે. ગુરુદેવ કહે છે કે અનાત્મા કહ્યો હતો, પણ એ કઈ અપેક્ષા ચાલે છે એ પ્રમાણે વાત હોય ને. અહીંયા હજી અત્યારે તો બે વાત ચાલે છે,
ત્યાં એ વાત હતી, બરાબર છે, નિશ્ચયથી વાત એમ જ છે. પણ અહીંયા અત્યારે તો બે વાત ચાલે છે, આત્મા જ્ઞાયક એક રૂપ ત્રિકાળી વસ્તુ જે ઉત્પાદ વ્યય પર્યાય વિનાનું. ઉત્પાદ વ્યય એ તો વ્યવહારનો વિષય છે, ઉત્પાદ વ્યય તો પર્યાયનો વિષય છે, પર્યાય છે. અને એ પર્યાયાર્થિક નહીંથી એની વાત એની મુખ્ય કરીને કરવામાં આવે એટલે એને કહેવામાં આવે, કેમ કે એ પર્યાયને મુખ્ય કરીને પણ વાત તો કરવામાં આવે છે અને પર્યાય છે તે એક સમયનું સત છે, પણ એ વ્યવહાર નહીંથી એ બધી વાત કરવામાં આવી છે. એને આત્મા કહેવામાં આવ્યો હોય તો વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યો છે, અને વ્યવહાર નહીંથી જે પર્યાયની વાત કરવામાં આવી એ બધું છે શું? કેમ કે પર્યાય જે છે એ તો એક સમયની છે, તો ખરેખર એ છે શું? તો કે એ અભૂતાર્થ છે, વિદ્યમાન નથી, વિદ્યમાન નથી, એ ત્રિકાળી વસ્તુ નથી, એ એક સમયની છે, બીજા સમયે બીજી છે, એનું અસ્તિત્વ એક સમયનું હોય છે. એટલે એ અભૂતાર્થ છે, અને સમયસારમાં 11મી ગાથાની અંદર એ અભૂતાર્થને અસત્યાર્થ કહી દીધો અને એને આદરણીય નથી એમ પણ કહેવામાં આવ્યું. જ્યારે જે ભૂતાર્થ છે, જે ભૂતાર્થ છે તે શું છે? તો ત્રિકાળી વસ્તુ, જે ધ્રુવ ધ્રુવ ધ્રુવ, શુદ્ધ નયનો વિષય, દ્રવ્યાર્થિક નયનો, શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય, એ પોતાનું તત્વ સત્વ એ વિદ્યમાન છે, એ સદાય વિદ્યમાન છે, એ ભૂતાર્થ છે. અને એવા ભૂતાર્થના આશ્રય ધર્મ થાય છે, ભૂતાર્થના આશ્રય વિતરાગી પરિણામ થાય છે, ભૂતાર્થના આશ્રય મોક્ષ માર્ગ છે. એ સમયસારની 11મી ગાથામાં એ વાત કરવામાં આવી. પર્યાય છે, પર્યાય નથી એમ નથી, અને પર્યાય છે તે વ્યવહાર નયનો વિષય છે, ઉપચાર નયનો વિષય છે, અને દ્રવ્ય છે તે નિશ્ચય નયનો વિષય છે. યથાર્થનો ત્રિકાળી વસ્તુ છે એટલે એ ભૂતાર્થ છે, એ ભૂતાર્થ એટલે છતો હોવા પણ એ વિદ્યમાન એવો પદાર્થ એ છે, એ દ્રવ્ય છે. અને આ પર્યાય એ અભૂત છે, એટલે કે એ વિદ્યમાન નથી, નવી નવી થાય છે, એ કાયમ રહેનારી ચીજ નથી. એટલે ત્યાં એમ કીધું હતું કે વસ્તુ ભૂતાર્થ એક રૂપ તેને આત્મરૂપ કહીએ, તેને આત્મા કહીએ, અને પર્યાયને વ્યવહારને આત્મા કહીએ. નિશ્ચય નહીંથી તો જે ભૂતાર્થ પોતાનું સ્વરૂપ છે તે આત્મા છે, અને વ્યવહારથી આ પર્યાયને આત્મા કહેવાય છે, જે એક સમયનું સત છે, એક સમયનું જેનું હોવાપણું છે એને પણ આત્મા કહીએ છીએ. પણ એ વ્યવહારને આત્મા કહીએ છીએ, પર્યાયને નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાયને એક પર્યાય છે ને, એટલે એવી પર્યાય હોય તો એવી પર્યાયને પણ વ્યવહાર આત્મા કહીએ, કેમ કે એક સમયની છે. કેવળ જ્ઞાનની પર્યાય પણ દરેક સમયે એવી ને એવી ભલે થયા કરે, પણ એ પણ પર્યાય છે. એટલે આ વિકારી ભાવ થાય ને એ બધી પર્યાયની તો વાત બાજુ પર રહી, પણ આવી નિર્મળ પર્યાય જેમાં પોતે સ્વરૂપમાં સ્થિર થયા છે, તો એવી પર્યાય, તો એવી કેવળ જ્ઞાનની, કેવળ દર્શનની પર્યાય, એને પણ વ્યવહાર આત્મા કહેવાય છે. એ પણ વ્યવહાર આત્મા કહીએ, ખરો આત્મા નહીં. ખરો આત્મા એટલે નિશ્ચયથી આત્મા નહીં. નિશ્ચયથી આત્મા કોણ છે, કેવો છે, શું છે? તો કે છે કે જે શુદ્ધ નયનો આ વિષયભૂત પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે ખરો આત્મા છે. એટલે ગુરુદેવ કોઈને પ્રશ્ન કહેશે કે પછી આટલી જ વાત રાખવી છે, વ્યવહાર પૂરતી જ વાત રાખવી છે, કે પછી નિશ્ચયની વાતને પણ લેવી છે? એટલે કહે છે એટલા માટે વ્યવહારની અને નિશ્ચયની બંને વાત રાખીએ, તો નિશ્ચયથી જ્યારે ત્રિકાળી વસ્તુને આત્મા કહ્યો તો પછી આ જે પર્યાય છે એને અનાત્મા કહ્યો, નિશ્ચયની અપેક્ષાએ એને અનાત્મા કહ્યો. આખો આત્મા ત્રિકાળ સામાન્ય નથી, માટે તેને અનાત્મા કહીએ. આખો આત્મા ત્રિકાળ સામાન્ય નથી, કેમ કે એમાં પર્યાય અને ધ્રુવ બે આવે છે, દ્રવ્ય અને પર્યાય બે આવ્યા. એટલે એ પર્યાય જે છે એને ખરેખર અનાત્મા કહી છે, ત્રિકાળી વસ્તુ છે એને આત્મા કહ્યો છે. પણ અહીંયા
અહીંયા બીજી રીતે કહ્યું છે, એટલે બીજી વાત ચાલે છે. અહીંયા આચાર્ય ભગવાન જે વાત કરી રહ્યા છે એમાં વ્યવહાર નહીંથી આખી વાત ચાલે છે. પણ એ વ્યવહાર નહીંથી કહેવાયું હોય ત્યારે પણ જ્ઞાની પુરુષો મહાપુરુષો સાથે રહેલી નિશ્ચયની વાતને સ્પષ્ટ કરે જ. જો એ નિશ્ચયની વાતને ચૂકી જાય તો સમજવું કે એ નિશ્ચયથી વસ્તુ સ્વરૂપ કેવું છે એને જાણતા જ નથી. વ્યવહારની વાત આવી હોય, વ્યવહારથી વાત કરવામાં આવી હોય, ત્યાં પણ નિશ્ચયની વાતને જે જણાવે છે સમજાવે છે એ જ સાચા જ્ઞાતમા છે, એ જ સાચા જ્ઞાની છે. તમે જુઓ પદ્માનંદી પંચવિસંતીની અંદર પણ જે વાત કરવામાં આવી છે તેમાં પણ કેટલી બધી વાત નિશ્ચયની વાત કેવી પરમાર્થની વાત પણ એમાં આવે છે. રત્નકરણ શાવક આચારની અંદર શાવકના આચાર કહેવામાં આવ્યા છે, બધું કહેવામાં આવ્યું છે. ત્યાં પણ સાથે ગર્ભિતપણે એ વાત રહેલી છે નિશ્ચયથી. અહીંયા પણ પદ્માનંદી પંચવિસંતીને અમુક અધિકારની અંદર પણ એ રીતે વાત આવે છે. રહેણસારની અંદર પણ એ રીતે વાત આવે છે. નિશ્ચયની વાત આવે છે કે જો તને નિશ્ચયથી સમ્યક દર્શન હોય તો તારો પછી આ રીતે વ્યવહાર હોય, તારું આચરણ આ રીતે હોય. જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો તને સાચા દેવગુરુ શાસ્ત્રની જ શ્રદ્ધા હોય એમ કરીને વાત કરવામાં આવે છે. એટલે એવું ક્યારેય હોતું નથી કે માત્ર વ્યવહારથી જ વાત હોય, કથન હોય, એવું શાસ્ત્રમાં હોતું નથી. સાથે સાથે નિશ્ચયની વાત ગર્ભિતપણે હોય છે અને એ મહાપુરુષો એ વાતને ત્યાંથી પણ એ વાતને કાઢે છે, બહાર કાઢે છે અને સમજાવે છે. એવું જો એ ન સમજે ને માત્ર વ્યવહારની વાતને જ પકડી લે ને એને જ ધર્મ માને તો મિથ્યા માન્યતા થઈ જાય, તો મિથ્યા માન્યતા થઈ જાય, ધર્મ રહે જ નહીં. એટલે ગુરુદેવના પ્રવચનમાં તો આ વાત આવવાની જ છે પ્રભુ, અને આચાર્ય ભગવાનના અંતરમાં પણ એ વાત પડી છે. એટલે તો એ રીતે વાત આખી લખવામાં આવી છે જેમાંથી મહાપુરુષો એ વાત કાઢે છે. અહીંયા આ ચરણાનુયોગની વાત કરવામાં આવી છે ત્યારે પણ એ વાત ગર્ભિતપણે રહેલી છે. ગુરુદેવ કહે છે કે અહીં સમ્યક દર્શનની જે પર્યાય છે એને આત્મરૂપ કીધી અને એની સાથે વિકલ્પ છે એને પણ આત્મરૂપ કહ્યો. કઈ અપેક્ષા ચાલતી હોય તેને તે રીતે જાણવું જોઈએ કે નહીં, એ રીતે જાણવું જોઈએ. આગળ કહે છે કે આત્મા ત્રિકાળ રૂપ જે છે ધ્રુવ 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 એને નિશ્ચયથી આત્મ સ્વરૂપ કહેવામાં આવે છે. ભગવાન આત્મા એક સમયમાં એક રૂપ ત્રિકાળ, એક રૂપ સદસ્ય ધ્રુવ, તે નિશ્ચય આત્મા અને આત્મ સ્વરૂપ કહેવાય છે. અને એક સમયની પર્યાય ત્રિકાળની અપેક્ષાએ વ્યવહાર આત્મા કહેવામાં આવે છે. ખરું ત્રિકાળ આત્મરૂપ એ નહીં, એટલે કે આ એક સમયની પર્યાય એ વ્યવહાર આત્મરૂપ કહેવામાં આવી, પણ એ ખરેખર એ ત્રિકાળ આત્મરૂપ નથી. ત્રિકાળ આત્મરૂપ તો પોતાનું ધ્રુવ સ્વરૂપ છે, તે જ છે. ગુરુદેવ કહે છે કે અહીં બીજી વાત ચાલે છે, બીજી વાત લેવી છે. અહીં તો પર્યાયમાં બે ભાગ પાડવા છે, એટલે આત્મા ભગવાને જે જોયો ને જે કહ્યો એવા આત્માની અંતર નિર્વિકલ્પ પ્રતીતિ શ્રદ્ધા સમ્યક દર્શન એ આત્માનું રૂપ છે, એ આત્માનું રૂપ છે. અને પર્યાય રૂપે આત્માનું રૂપ છે એમ કહેવું છે. એટલે અહીંયા તો આ પર્યાયની વાત કરી છે એને પણ આત્માનું રૂપ કહ્યું છે, એટલે એ સમ્યક દર્શનમાં અને સમ્યક જ્ઞાન બંનેને માટે એમ જ છે. અને એની એટલે કહે છે કે એની સાથે જે વ્યવહાર સંગીતનો વિકલ્પ ઉઠે છે એ વ્યવહાર આત્મરૂપ પર્યાયનો છે. ચિન પ્રવચન દુર્ગમતા થાકે અતિમતિમાન, ગુરુદેવ કહે છે કે એટલા બધા પડખા એના ચિન પ્રવચનને અનેકાંત દ્વારા જ સમજવાનું છે. પ્રભુએ જે વાત કરી છે એકાંતે વાત નથી કરી, એટલે કે પ્રભુના જ્ઞાનમાં જે વાત આવી છે, જે પરમ સત્ય દિવ્ય ધ્વનિમાં પ્રકાશ્યું છે એને એની અપેક્ષા સહિત સમજવાનું છે. કેમ કે જ્ઞાનની એ મહાજ્ઞાન છે, એની વિશાળતા જ એવી છે, એની વિશાળતા જ એવી છે. એટલે જૈન દર્શનમાં વસ્તુ સ્વરૂપને અનેકાંત દ્વારા પ્રકાશવામાં આવ્યું છે અને જે કથન છે તે બધા શ્યાદવાદપૂર્વક છે, કોઈ અપેક્ષા સહિત કથન કરવામાં આવ્યા છે. તો એ અપેક્ષાને જાણી અને બે વિરોધાભાસી વાત હોય
બે વિરોધાભાસી વાત આવી હોય તો પણ એનું સમાધાન થાય છે. એક જ સમયમાં બે વિરોધાભાસી વાત હોઈ શકે કે શાદવાદ દ્વારા કહી શકાય છે અને વસ્તુનું સ્વરૂપ પણ એવું છે, જેમ કે આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે. એક જ સમયે આત્મા નિત્ય છે, એ જ સમયે આત્મા અનિત્ય પણ છે. દ્રવ્યથી આત્મા નિત્ય છે અને પર્યાયથી આત્મા અનિત્ય છે. એક જ સમયમાં બંને છે, નિત્યપણું અને અનિત્યપણું. પણ એ શાદવાદ દ્વારા કહી પણ શકાય છે અને વસ્તુનું સ્વરૂપ એમ જ છે. એટલે જ્યારે જે વાત જે અપેક્ષાથી કહેવામાં આવી હોય એ અપેક્ષાથી જ્યારે સમજવામાં આવે ત્યારે બીજી સાથે રહેલી અપેક્ષાને ગૌણ કરવામાં આવી છે, એને કાઢી નાખવામાં આવી છે એમ નથી. ગુરુદેવ એ વાત અહીંયા કરે છે. ગુરુદેવ કહે છે કે નિશ્ચય વસ્તુ જે ત્રિકાળ નિષ્ક્રિય તે દ્રવ્ય અને તેનો મોક્ષ માર્ગનો પર્યાય તે વ્યવહાર. અહીં એને પર્યાયના બે ભાગ પાડીને કહેવું છે કે સ્વને આશ્રય જે સમ્યક દર્શન જ્ઞાન થયું તે નિશ્ચય છે. સ્વને આશ્રય સ્વરૂપનું લક્ષ્ય કરી અને જે સમ્યક દર્શન સ્વાનુભૂતિપૂર્વક સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું તે નિશ્ચય છે. એટલે એ આત્માનું સ્વરૂપ છે, એવું સ્વરૂપ છે એમ. અને પોતાનું છે એટલે કે નિશ્ચય અને પોતાની પર્યાય નિર્મળ છે માટે એનું રૂપ છે. એટલે જેટલો વિકલ્પ છે તેને આત્મરૂપ કહ્યો છે. નિશ્ચયથી તો પોતાનું જે સ્વરૂપ છે એની વાત કરી, પણ સાથે આ જે પર્યાય નિર્મળ એને પણ વ્યવહારથી પોતાનું રૂપ કહેવામાં આવ્યું. જેટલો વિકલ્પ છે તેને આત્મરૂપ કહ્યો, વ્યવહારે આત્મરૂપ કહ્યો છે. બંને સાથે છે એટલે કહ્યું, એટલે કે નિશ્ચય અને વ્યવહાર બંને છે, સાથે છે. એક બીજી વાત ગુરુદેવે અહીંયા લીધી છે. ગુરુદેવે કહ્યું છે કે વેદાંતમાં જે વાત આવે છે ને એમાં અનેક અપેક્ષાથી એવી રીતે વાત નથી આવતી, બહુ પડખા પણ નહીં. બસ એક ઈશ્વર કરતા છે બસ, એટલે ઈશ્વર કરતાને બધું સોંપી દે એટલે જાઓ, બધું પતી ગયું, કાંઈ પછી વિચારવાનું નહીં. એક કરતા સોંપી દીધો, ભગવાન તમે કરો એ ખરું, પણ અહીં જૈન દર્શનમાં એમ કોઈ બીજો ઈશ્વર કરતા નથી. અહીં તો પર્યાયનો કરતા પણ ખરેખર દ્રવ્ય નથી એવી વાત છે. પર્યાયનો કરતા પણ ખરેખર દ્રવ્ય નથી, પર્યાયના સટકારક એના પોતાના. પર્યાય એક સમયનું સત છે અને એના સટકારક એના પોતાના, એનો ઉત્પાદ એના પોતાના કારણે થાય છે અને એના છ કારકો પણ એના પોતાના છે, એવી અહીંયા જૈન દર્શનની અંદર વાત છે. એટલે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજવું પડે, અપેક્ષા સહિત સમજવું પડે. નિશ્ચય અને વ્યવહાર દ્વારા વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણવાનું હોય, એક અપેક્ષાથી વાત કરી હોય ત્યાં બીજી અપેક્ષાથી શું હોય એને જાણવું જ પડે, એને સમજવું જ પડે, નહીતર અર્થ નહીં થાય, અનર્થ થશે. અહીંયા કહે છે કે ભગવાન આત્મા પોતાના સમ્યક દર્શન સહિતના જે સમ્યક જ્ઞાન સ્વાવલંબી સ્વને અવલંબીને થયું તે આત્માનું જ રૂપ છે. એમાં જરી શાસ્ત્રમાં જ્ઞાન પણ સંશય વિપર્ય અને વિમોહ રહિત જે થાય એ પણ વ્યવહારે આત્મરૂપ જ કહેવામાં આવે છે. સમ્યક જ્ઞાન નિશ્ચયથી છે એ તો આત્મરૂપ છે, પરંતુ જે શાસ્ત્ર દ્રવ્યસ્વરૂપની જે વાત કરવામાં આવી છે અને એમાં જે જ્ઞાન છે તો એ જ્ઞાન સંશય વિનાનું, વિપરીતતા વિનાનું અને વિમોહ રહિત છે. એ જ્ઞાનને વ્યવહારથી સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું છે, એટલે એ પણ વ્યવહારે આત્મરૂપ જ કહેવામાં આવે છે. આગળ ગાથાની વાતને લે છે, સમજાવે છે ગુરુદેવ કે અનેકાંત છે સ્વભાવ જેનો, જેમાં અનંત ધર્મ, અનેક એટલે ઘણા, અંત એટલે ધર્મ, સ્વભાવ એવો સ્વભાવ જેનો એવા પદાર્થોમાં જાણપણ કરવું યોગ્ય છે. એટલે જેનો એવા પદાર્થનો જે સ્વભાવ છે એમાં જાણપણ કરવું યોગ્ય છે, એવા પદાર્થોમાં જાણપણ કરવું એમ ભાષા લીધી છે ને. એટલે ખરેખર તો એ પદાર્થોનું જાણપણ કરવું, પદાર્થોમાં જાણપણ કરવું એટલે પદાર્થોનું જાણપણ કરવું, એટલે એના બધા ધર્મ સહિત જેમ છે તેમ એનું જાણપણ કરવું એમ કહેવાનો આશય છે. અનેકાંત છે સ્વભાવ જેનો, એવા પદાર્થોમાં એમ લીધું ને,
અને પણ પદાર્થોમાં એટલે પદાર્થોનું, પેલા પણ એ રીતે જ વાત આવી હતી, પદાર્થોમાં એમ આવ્યું હતું એટલે કે પદાર્થોનું, એ શબ્દની શૈલી હોય છે. પદાર્થમાં એટલે પદાર્થનું એમ, એટલે જેવો પદાર્થ છે તેવો, તેનામાં એવા પદાર્થમાં અનેકાંત સ્વભાવ જેનો એવા પદાર્થમાં એમ, એટલે અનેક ધર્મ સહિત પદાર્થ છે તો એ અનેક ધર્મ સહિત પદાર્થનું જ્ઞાન, એ જ્ઞાનની વાત છે. પદાર્થ અનેક ધર્મ વાળો છે તો જ્ઞાન પણ એનું એમ જ કરવું જોઈએ. જે પદાર્થ અનેક ધર્મ વાળો છે, એ પર્યાય હોય કે ગુણ હોય કે દ્રવ્ય હોય, અનેક ધર્મ વાળો છે, એવા પદાર્થોમાં એનું જાણપણું કરવું, એનું એને આધારે જાણપણું કરવું, એના આધારે જાણપણું કરવું, પદાર્થ જેવો છે એવું એના આધારે જાણપણું કરવું, એ પણ વ્યવહાર નહીંનું કથન છે. ખરેખર તો જાણપણું જે થાય છે, જે કંઈ જાણપણું થાય છે, એ તો એના જ્ઞાન સ્વભાવને કારણે થાય છે. અને જ્ઞાન સ્વભાવ કેવો છે, જ્ઞાન સ્વભાવને પરજ્ઞેયની અપેક્ષા નથી હોતી. જ્ઞાન સ્વભાવને પરજ્ઞેયની અપેક્ષા નથી હોતી એ વાત અગાઉ આપણે કરી છે, ઘણી વાર વાત લીધી છે. કેવળી પરમાત્માને તો જ્ઞેયની અપેક્ષા નથી, એ વાત તો આપણે જાણીએ છીએ, કેમ કે કેવળી પરમાત્મા તો વર્તમાનમાં જે પર્યાય નથી, ભવિષ્યમાં જે પર્યાય થવાની છે એને પણ જાણે છે, એટલે જ્ઞેયની અપેક્ષા નથી અને જ્ઞાન કરે છે. પણ એ જ્ઞાનનો સ્વભાવ છે. છદ્મસ્થને પણ એમ જ છે, જે જ્ઞાન કરે છે એને પણ એમ જ છે. એને કંઈ ખરેખર જ્ઞેય સામે છે માટે જ્ઞાન કરે છે એમ નથી, પણ એને જ્યારે જ્ઞાન થાય છે, જ્યારે એ જ્ઞાન થાય છે ત્યારે સામે એવો પદાર્થ હોય છે, પણ એ પદાર્થને કારણે જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન સ્વભાવ જ એવો છે, જ્ઞાન સ્વભાવ જ એવો છે કે એ સ્વયં પોતે એવા જ્ઞાન ભાવે પરિણમે, એટલે કે એવું જ્ઞાન એને થાય. આત્માનું જ્ઞાન થાય છે તો એવા ભાવે પોતે પરિણમી જાય છે, અને બહારમાં પર પદાર્થનું જ્ઞાન કરે છે તો સામે પદાર્થ છે માટે જ્ઞાન થાય છે એમ જ્ઞેયની એને અપેક્ષા હોતી નથી. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે છદ્મસ્થને એ વખતે સામે જ્ઞેય હોય છે, પણ જ્ઞાન સ્વભાવ તો જ્ઞેયની અપેક્ષા રાખતો જ નથી. એને પરની અપેક્ષા, પર જ્ઞેયની અપેક્ષા છે જ નહીં. જ્ઞાનને કોઈ પર જ્ઞેયની અપેક્ષા નથી, જ્ઞાન સ્વતંત્રપણે પરિણમી રહ્યું છે. બહુ મહત્વની અને મોટી વાત છે, અગાઉ પણ આપણે આ વાત લીધી છે. અને એ જ્ઞાન સ્વભાવ છે, તો એ સ્વભાવ તો ક્યારે હોય, તો કે સ્વભાવ તો એને કહીએ કે જે ત્રિકાળ હોય. એ ત્રણેય કાળ એમ જ છે. જ્ઞાન પર જ્ઞેયને કારણે થતું નથી, મિથ્યા દ્રષ્ટિને પણ પર જ્ઞેય સામે છે માટે જ્ઞાન થાય છે એમ બિલકુલ નથી. આ વાત ગળે ઉતરવી અઘરી છે, પણ વસ્તુનું સ્વરૂપ જ એમ છે. સ્વભાવ ત્રિકાળ રહે, સ્વભાવ બદલે નહીં. જ્ઞાન ગુણ છે, એનું પરિણમન છે, અને એ જ્ઞાન ગુણનું ભવન જે રીતે થવા યોગ્ય છે તે રીતે થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. જ્ઞાન ગુણનું પરિણમન થાય છે, અને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞેયનું જ્ઞાન થાય છે એ એના જ્ઞાન સ્વભાવને કારણે થાય છે, સામે જ્ઞેય છે માટે થાય છે એમ બિલકુલ નથી. આ વાત જેને અંતરમાં બેસી ગઈ છે એને વિકલ્પો હવે રહેતા નથી, એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. આ વાતને બેસાડવાની છે. અહીંયા ભાવાર્થની વાત લીધી છે તો કહે છે કે પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણવાનું નામ સમ્યક જ્ઞાન છે. એ પહેલી વ્યાખ્યા ત્યાં ભાવાર્થમાં કરવામાં આવી. પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણવાનું નામ સમ્યક જ્ઞાન છે. વાસ્તવિક પદાર્થ જે સાત તત્વો અથવા તો નવ પદાર્થ વગેરે, એના સ્વરૂપને યથાર્થ જાણવાનું નામ સમ્યક જ્ઞાન છે. યથાર્થ એટલે જેવા છે તેવું જ્ઞાન, એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિદ્રા, મોક્ષ, બંધ, આ બધું જે છે તેને જેમ છે તેમ જાણવા, નવ કહીએ ત્યારે પાપ અને પુણ્ય પણ આવે, તો એ નવ પદાર્થ અથવા તો સાત તત્વ, તો એના સ્વરૂપને યથાર્થ જાણવાનું નામ સમ્યક જ્ઞાન છે. યથાર્થ એટલે જેવા છે તેવું જ્ઞાન, તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. જેવા પદાર્થ છે તેવું, પુણ્ય પાપના પરિણામ દુઃખરૂપ છે એવો એ પદાર્થ, આત્મા સુખરૂપ છે એવો પદાર્થ, નિમિત્તો દુઃખના નિમિત્તો છે,
જ્ઞેય છે તેવો પદાર્થ સુખરૂપ કાંઈ છે નહીં, ખરેખર સુખરૂપ કાંઈ છે નહીં. હૃદય કહે છે કે દૂરમાં પણ નથી, એટલે કોઈ પદાર્થમાં સુખ છે જ નહીં. અહીંયા એ વાત આવીને કે આ બધા પદાર્થો છે તે માત્ર જ્ઞેય છે, એ સુખરૂપ નથી, પદાર્થોમાં સુખ નથી. પદાર્થો સુખનું કારણ નથી, ત્યાં સુખ નથી. કોઈ પદાર્થ સુખનું કારણ નથી, સુખ આત્મામાં છે, એની દ્રષ્ટિ કરતા સુખની પ્રાપ્તિ થાય છે. સુખ આત્મામાં છે, છતાં આ પર પદાર્થોમાં એ સુખની બુદ્ધિ કરે છે એવી માન્યતા કરે છે. એ ઊંધી માન્યતા છે, મિથ્યા માન્યતા છે. પદાર્થને સુખરૂપ માનવો, પદાર્થમાં સ્વરૂપમાં એ નથી ને છતાં પણ એમ કહેવામાં આવે, તો એ ઉલટી માન્યતા છે. એટલે એ જ્ઞાનની દશા ઉલટી થઈ, એ શું થયું? વિપર્ય થયું, ઉલટી વાત થઈ. છતાં એને સુખરૂપ માનવો એ પદાર્થના સ્વરૂપમાં નથી એમ કહે છે, તેથી તેની જ્ઞાન દશા પણ ઉલટી, ઊંધી કહેવાય, વિપર્ય કહેવાય. આત્મામાં આનંદ છે, સુખ છે, એને ઠેકાણે એમાં આનંદ ન માનતા પુણ્ય પાપમાં આનંદ માનવો કે સંયોગમાં આનંદ માનવો, એને એ પદાર્થનું જ્ઞાન નથી, એ વિપરીત જ્ઞાન થયું. એવું જે માને છે એવું જ્ઞાન કરવા વાળો છે, જ્ઞાન છે એ વિપરીત જ્ઞાન થયું, અને એવી શ્રદ્ધા છે તે વિપરીત શ્રદ્ધા છે. આત્મામાં આનંદ સુખ છે એને બદલે આનંદ સુખ માનવા નહીં, અને પુણ્ય પાપના શુભાશુભ ભાવ છે એની અંદર આનંદ અને સુખ માનવા, તો એ વિપરીતતા છે. એવી શ્રદ્ધા એ વિપરીત છે, અને એવું જ્ઞાન પણ છે એ પણ વિપરીત છે. કહે છે કે જેવા પદાર્થો છે એવા એને ન માન્યા માટે વિપરીત જ્ઞાન થયું. સમ્યક દ્રષ્ટિને શુભ અશુભ ભાવમાં સુખ ભાસતું નથી, કારણ કે એમાં સુખ છે નહીં. સ્ત્રી કુટુંબ પરિવાર અને આ ભોગ ને પૈસા એમાં સુખ ક્યારેય ન હતું, ક્યારેય હોય નહીં, વર્તમાનમાં નહીં ને ભવિષ્યમાં હશે નહીં. ત્રણ કાળમાં સમ્યક દ્રષ્ટિને એમાં સુખ દેખાતું નથી. અનંત સમ્યક દ્રષ્ટિ ભૂતકાળમાં થયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે. કોઈને એમાં કોઈ સમ્યક દ્રષ્ટિને એમાં સુખ દેખાતું નથી, કેમ કે એ પદાર્થ છે અને એ પદાર્થનું પરિણમન છે. જીવ એમાં સુખની કલ્પના કરે છે, દુઃખની કલ્પના કરે છે. વસ્તુમાં સુખ દુઃખ છે જ નહીં, વસ્તુમાં સુખ દુઃખ હોઈ શકે નહીં. મિથ્યા દ્રષ્ટિને જેવો પદાર્થ છે તેવો તેને ભાસતો નથી, તેથી તે દ્રષ્ટિ મિથ્યાત્વ, અને તેથી તે જ્ઞાન પણ મિથ્યા છે, ખોટું છે. આ કેળવણીનું જ્ઞાન, આપણને શિક્ષણ જે સ્કૂલમાં કોલેજમાં જે આપવામાં આવે છે એ કેળવણી, એનું જ્ઞાન એ દુઃખરૂપ છે એમ કહેવું છે. એ જ્ઞાન પણ દુઃખરૂપ છે. એ લૌકિક કેળવણીનું જ્ઞાન, એનો સ્વભાવ સુખરૂપ નથી, એને એની રીતે સુખ માનવું, તો પછી પદાર્થથી વિપરીત જ્ઞાન છે. મેડિકલના અને એન્જિનિયરિંગના અને બધા જ્ઞાન જે છે એ તો ખરેખર ખૂબ જ્ઞાન છે, એને સમ્યક જ્ઞાન કહેતા જ નથી, કેમ કે ત્યાં માન્યતા જ ખોટી છે, અજ્ઞાન વર્તે છે. પદાર્થને એ પર્યાય દ્રષ્ટિથી જ જુએ છે, બીજી કોઈ દ્રષ્ટિથી જ જોતા જ નથી. દ્રવ્ય દ્રષ્ટિ છે જ નહીં. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. તો સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત.